સૌ સ્વર સાધક મિત્રોને નમસ્કાર. પ્રસ્તુત કરીએ છીએ એક ઓડિયો પુસ્તક જેનું નામ છે સંગીતકારોના જીવન પરિચય. વાચક અને સંકલન પાઘડાળ જયસુખભાઈ એમ. ધ્વનિમુદ્રણ ગોહિલ બાબુભાઈ એસ. મિત્રો, આપને અમારો પુસ્તક ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક આપો અને વધારેમાં વધારે સંગીતના રસિક મિત્રો સુધી શેર કરો. સંગીતકારોના જીવન પરિચય. વીસ. પંડિત શિવકુમાર શર્મા. કાશ્મીરના લોકપ્રિય સંતૂરને ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં લાવવાનું માન પંડિત શિવકુમાર શર્માને ફાળે જાય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે શરૂઆતમાં પંડિત રવિશંકર, ગિરજાદેવી, બેગમ અખ્તર, ભીમસેન જોશી, અબ્દુલ હલીમ, જાફર અલી ખાં વગેરે મોટા કલાકારો સાથે તબલા સંગત તેમણે કરી હતી. શિવકુમારનો જન્મ ઈસવીસન 1938માં જમ્મુમાં થયો હતો. ઘરનું વાતાવરણ સંગીતમય હોવાથી તેમનું મન સંગીત પ્રત્યે વળ્યું હતું. શિવકુમારના દાદાજી રાજપંડિત, સંગીતના રાજગુરુ, રાજજ્યોતિષી પણ હતા. કાશ્મીરના મહારાજા પ્રતાપસિંહના દરબારમાં તેમનું ગૌરવભર્યું સ્થાન હતું. દાદાજી પછી તેમના પિતાજીએ રાજગુરુનું સ્થાન સંભાળ્યું હતું. એ સમયે યુવરાજ કરણસિંહ પિતાજી પાસે કંઠ્ય સંગીત શીખતા હતા. પંડિત શિવકુમાર શર્માના પિતાનું નામ પંડિત ઉમાદત્ત અને માતાનું નામ કેસરદેવી હતું. ઉમાદત્ત શર્મા બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં પ્રવીણ, સંસ્કૃતમાં વિદ્વાન, અનેક ભાષાના જાણકાર, આયુર્વેદના નિષ્ણાંત, કુસ્તીબાજ તેમજ મોટા તાંત્રિક હતા અને તેઓ દિલરૂબા પણ વગાડી જાણતા હતા. શિવકુમારે પિતાજી પાસેથી ગાયનની તાલીમ 6 વર્ષની ઉંમરથી જ શરૂ કરી હતી. 3-1 વર્ષ ગાવાનું ચાલ્યું. 9 વર્ષની ઉંમરથી તબલાનું શિક્ષણ શરૂ થયું. તબલા શીખવાનું ખેલું લાગ્યું તો રાત દિવસ જેટલો સમય મળે તેટલો તબલાના રિયાઝમાં ગાળવા લાગ્યા. શિવકુમારે 12 વર્ષની વયે રેડિયોના જમ્મુ સ્ટેશન પર બાળકોના કાર્યક્રમમાં પ્રથમવાર તબલા વગાડ્યા હતા. એ પછી અવારનવાર રેડિયો પર તબલા વગાડ્યા છે. શિવકુમારના પિતા પંડિત ઉમાદત્ત શર્મા જમ્મુ રેડિયો સ્ટેશન પર સંગીત નિર્માતાની જવાબદારી સંભાળી રહ્યા હતા. ત્યાંથી તેમની બદલી શ્રીનગર થઈ. ત્યાં તેમણે સંતૂર જોયું. ત્યાંના ઉત્સવોમાં લોકવાદ્ય તરીકેનું સ્થાન સંતૂર ધરાવતું હતું. એની સુફિયાના મૈસુકી એટલે કે સૂફી સંગીત કહે છે એ માત્ર શ્રીનગરમાં જ ગવાતું અને
વગાડાતું. શ્રીનગરની હદ ઓળંગતી ઓળંગીને એ વાદ્યનું સંગીત બહાર ગયું ન હતું. પંડિત ઉમાદત્ત શર્માએ એ વાદ્ય પર કામ કર્યું, ખૂબ રસ દાખવ્યો અને શાસ્ત્રીય રીતે વગાડવાની પદ્ધતિ શોધી કાઢી. પંડિત ઉમાદત્ત શર્મા ફરી પાછા જમ્મુ આવ્યા ત્યારે શિવકુમારને તબલા છોડી દઈ સંતૂર શીખવાની સલાહ આપી. શરૂઆતમાં શિવકુમારને સંતૂર શીખવાનું મન ન થયું, તબલા પ્રત્યે ભાવ વિશેષ હતો. પરંતુ જ્યારે પિતાજીએ જણાવ્યું કે શાસ્ત્રીય સંગીતમાં તેમની આ નવી દેન છે, સંગીતમાં એક નવી ચીજ ઉમેરાય તેવી તેમની ભાવના હતી, બસ તે પછી શિવકુમારે તબલાને બદલે સંતૂર વગાડવાનું શરૂ કર્યું. તેમના પિતાજીએ ઈસવીસન 1973માં તેમનું અવસાન થયું. ત્યાં સુધી તેઓ સંતૂરના નવા નવા પાઠ લેતા જ રહ્યા હતા. સંતૂર વાદ્યની સ્પષ્ટતા કરતા શિવકુમાર કહે છે કે સંતૂર એટલે સોતાર, આમ સોતાર એ ફારસી શબ્દ છે, ભારતનું એ એક પૌરાણિક વાદ્ય છે. પ્રાચીન વાદ્યોમાં સંતૂરનું નામ શતતંત્રી વીણા છે. આપણા દેશમાં મુસ્લિમ સંસ્કૃતિની અસરથી ફારસી ભાષાનો પ્રચાર થયો, તેમાં આપણા ભારતીય વાદ્યોના નામો પણ બદલાઈ ગયા. સંતૂરની વિશેષતા એ છે કે એને તાર છે પણ મિજરામ કે નખલી નથી. સંતૂર વગાડવા માટે બે લાકડીઓનો ઉપયોગ થાય છે. પહેલા સંતૂરની રચના એ પ્રકારની હતી કે સ્વર ટકી ટકતો ન હતો, સ્વર અટકી જતો. એક સ્વરથી બીજા સ્વર પર જવું હોય તો સ્વર સ્થિર ન રહેતો, કેવળ કોમળ તીવ્ર સ્વરો પ્રગટ થતા. એ વાદ્યમાં તારોની પદ્ધતિ બદલી સતત પ્રયોગો કરીને હવે 12 સ્વરો પ્રગટ થાય છે. સ્વરો હવે અટકતા નથી, સ્વરોનું સૌંદર્ય જળવાઈ રહે છે. સંતૂર મૂળતઃ ભારતીય વાદ્ય છે, પરદેશમાં ઈરાન, ગ્રીસ, હંગેરી, રોમાનિયા, રશિયા, ચીનમાં સંતૂર જોવા મળતું. કેટલાક દેશે આ વાદ્યોમાં સુધારા વધારા કર્યા છે. પંડિત શિવકુમાર શર્મા સંતૂર ઉપરાંત વાયોલિન, સરોદ તથા તબલા પણ વગાડી શકે છે. પંડિત શિવકુમાર શર્માના સંતૂર વાદનમાં તબલા સંગત કરનારાઓમાં ઉસ્તાદ અલારખા, ઝાકીર હુસેન, કિશન મહારાજ, લતીફ અહેમદ, કાશીનાથ મિશ્રા તથા અન્ય કેટલાય નામાંકિત તબલાવાદકોએ સંગત કરી છે. પરંતુ શિવકુમાર સાથે ઝાકીર હુસેનના તબલા હોય તો કાર્યક્રમ જામી ઉઠે છે. પંડિત શિવકુમાર શર્માનું કહેવું છે કે દરેકનું સંગીત સાંભળવું જોઈએ, જે સારું હોય તેને અપનાવવું જોઈએ, છતાં તેઓ અનુકરણમાં માનતા નથી. પંડિત શિવકુમારના જીવનમાં સંગીત
નો એક ચમત્કારી ઘટના પણ બની ગઈ છે. એકવાર અમદાવાદમાં એક કાર્યક્રમમાં એક ગૃહસ્થને ત્યાં નાની એવી મહેફિલમાં ગયા હતા. ત્યાં બ્રિજભૂષણ કાબરા ગિટારવાદક પણ આવ્યા હતા. પંડિત શિવકુમાર અને બ્રિજભૂષણ કાબરા આ બંને કલાકાર તન્મય બનીને જુગલબંધીમાં કાર્યક્રમ આપતા હતા. સંગીતની રંગભરી માધુર્યસભર જમાવટ થઈ ગઈ હતી. શ્રોતાઓની અપૂર્વ દાદ મળતી હતી. ત્યાં કંઈક તૂટ્યાનો જબરો અવાજ થયો. બંને કલાકારોના વાદ્ય પર એક સાથે તિરાડ પડી ગઈ હતી. બંનેનું વાદ્ય એક જ હોય તેમ એક સાથે અને એક સમયે તિરાડ પડવી એ એક અત્યંત ચમત્કારિક બનાવ છે. પંડિત શિવકુમાર શર્મા ઈસવીસન 1968માં પ્રથમવાર લંડન અને અમેરિકા ગયા. ત્યાર પછી ન્યુયોર્ક, લોસ એન્જલસ, કેનેડા, સાન ફ્રાન્સિસ્કો, જર્મની વગેરે દેશોમાં ગયા છે. વી શાંતારામે જનક જનક પાયલ બાજે ફિલ્મમાં શિવકુમાર શર્માને પ્રથમવાર તક આપી. એ પછી તો અનેક ફિલ્મોમાં તેમણે સંતૂર વગાડ્યું છે. હરિપ્રસાદ અને બ્રિજભૂષણ કાબરા સાથે તેમણે સંતૂર, ફ્લુટ અને ગિટારનો સાથ લઈને કોલ ઓફ કેલીની રેકોર્ડ બનાવી, જે અત્યંત લોકપ્રિય થઈ. એ પછી તો ઘણી લોંગ પ્લે રેકોર્ડો બહાર પડી. પંડિત શિવકુમાર શર્મા સંગીત ક્ષેત્રે કંઈક દેન આપી શકે તેવી મહેચ્છા ધરાવે છે. એ માટે નવા નવા પ્રયોગો કરતા જ રહે છે. હરિપ્રસાદ સાથે રહીને તેમણે ફિલ્મ સિલસિલાનું સંગીત આપ્યું હતું. તેમની પાસે પાંચેક શિષ્યો સંતૂર શીખી રહ્યા છે, જેમાં રતનલાલ ટીકુ અને નંદલાલ ફૂલે બહાર કાર્યક્રમો આપી રહ્યા છે.